અમદાવાદમાં પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફૂલ બજાર ચોકીમાં ફરજ બજાવે છે સંદીપ પરમાર નામના પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે જણાવી દઈએ કે પહેલેથી જ કાલુપુર એરિયા હોટસ્પોટની અંદર છે અને ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંદીપ પરમાર નામના પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા અજીત સિંઘ. અજીત, એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ રિપોર્ટ બાદ શું અન્ય પોલીસકર્મીઓની પણ તપાસ થઈ રહી છે? આજે ચિત્રા, જે પ્રમાણે કોરોનાનો કેર પોતાનો કેર વર્તાવી રહ્યો છે અને ખાસ કરીને જે અમદાવાદનો હોટસ્પોટ વિસ્તાર છે એવા જે કોટ વિસ્તારની અંદર કારુપુર પોલીસ સ્ટેશનમાં જે કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ફરજ દરમિયાન એમને કઈ રીતે સંક્રમણમાં આવ્યા અને એમને આ પોઝિટિવ રિપોર્ટ આવ્યો એ તો અત્યારે હજુ સામે નથી આવ્યું, પરંતુ આ જે કોન્સ્ટેબલ છે એના જે પરિવારજનો છે એમને પણ હવે ચેકઅપ કરવામાં આવશે, સાથે સાથે અન્ય કોઈ પોલીસ કર્મીઓને આના થકી આ જે કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં એના સંદર્ભે પણ હવે કોર્પોરેશન અને આરોગ્યની જે ટીમો છે એમના તરફથી હવે એમનું જે છે જે મેડિકલ ચેકઅપ શરૂ કરી દેવામાં આવ્યું છે. મહત્વની બાબત આમાં એ સામે આવી છે કે ખડે પગે જાનના જોખમે જ્યારે પોલીસ કોન્સ્ટેબલો અથવા પોલીસ અધિકારીઓ પોતાની ફરજ જ્યારે નિભાવી રહ્યા છે અને આવી ચિંતાજનક રીતે આવી રીતે કોઈ પણ પોલીસ કર્મચારીને આ જ કોરોના પોઝિટિવ આવ્યો તો એને લઈને જ હવે ચોક્કસ ચિંતા છે. દરેક પોલીસ કોન્સ્ટેબલનું ક્યાંક ને ક્યાંક મેડિકલ ચેકઅપ જે કરાવવું હવે નેસેસરી બની રહેશે, સાથે સાથે આ કોને સંપર્કમાં આવ્યા હતા એ લોકોને પણ હવે મેડિકલ ચેકઅપ કરવા માટે થઈ અને આરોગ્યની ટીમો તરફથી હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. આભાર અજીત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે એક પોલીસકર્મીનો રિપોર્ટ કાલુપુર જે વિસ્તાર છે જે હોટસ્પોટ એરિયા પહેલેથી જ જાહેર કરાયો છે ત્યાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદ અન્ય પોલીસકર્મીઓની પણ તપાસ થઈ રહી છે.